પ્રારંભ કરવામાં આવ્યો હતો તેની પ્રથમ વર્ષગાંઠે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવાનો કાર્યક્રમ ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે યોજાઈ ગયો જેમાં સાંસદ મેયર ધારાસભ્ય કમિશનર નિક્ષય મિત્રો તેમજ મનપાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા ટીબીને મૂળમાંથી ભારતમાંથી દૂર કરવાની આ મુહિમમાં ટીબીના દર્દીઓને જરૂરી એવી પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું દેશ અને રાજ્યમાં હજુ પણ ટીબીના દર્દીઓની સારવાર થઈ રહી છે અને તેઓ સારવાર પણ લઈ રહ્યા છે જેમાં ભાવનગરમાં હાલ છસો જેટલા એક્ટિવ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે જે પૈકી બસો દર્દીઓને નિક્ષય મિત્રો દ્વારા દત્તક લેવામાં આવ્યા છે જે પૈકી એકસઠ જેટલા ટીબીના દર્દીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ટીબીની સારવાર શક્ય છે ને જો દર્દી તેના લક્ષણો અનુસાર તેનું સમયસર અને વહેલા નિદાન કરાવે તો સંપૂર્ણ સારવાર બાદ વ્યક્તિ ટીબી મુક્ત થઈ શકે છે દ્વારા नौ સપ્ટેમ્બર બે હજાર બાવીસના રોજ ટીબીના પેશન્ટ્સને પ્રોટીનયુક્ત આહાર મળી રહે તે માટે નિક્ષય મિત્ર યોજના એટલે કે સમાજના લોકો જે ક્ષયના દર્દીઓ છે તેના મિત્ર બનીને એમને પોષણ કીટ દાનમાં આપે તે માટે આ યોજના બે હજાર બાવીસની ચાલુ થઈ હતી આજે આ યોજનાને એક વર્ષ પૂર્ણ થયું છે એટલે આજે આપણે આ એક વર્ષના અનુસંધાને જે આપણા નિક્ષય મિત્રો કીટ આપી રહ્યા છે તેમના દ્વારા કીટ વિતરણનો આપણે આજે કાર્યક્રમ યોજ્યો હતો ટીબીના દર્દીઓને સામાન્ય રીતે દવા ઉપરાંત સારો આહાર ખાસ કરીને પ્રોટીનયુક્ત આહાર મળી રહે તે ખૂબ જ જરૂરી છે આના માટે ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા શું પ્રકારનું ન્યુટ્રિશન મળવું જોઈએ એ માટે એક આખી કીટ બનાવી છે જેમાં સોયાબીન ચણા તેલ સિંગદાણા ચોખા આ પ્રકારની બધી વસ્તુઓ અંદર માત્રા સાથે લખેલી હોય છે એક કીટની કિંમત માર્કેટ વેલ્યુ પ્રમાણે લગભગ સાતસોથી આઠસોની વચ્ચે પડતી હોય છે એટલે એક વ્યક્તિ એક મહિના માટે એક પેશન્ટને જો દત્તક લે તો એને આઠસો સાતસોથી આઠસો વચ્ચેનો ખર્ચ આવતો હોય છે મનપામાં લગભગ નવસો જેવા પેશન્ટ હતા અત્યારે હાલમાં એક્ટિવ પેશન્ટ છસો ઉપરાંત છે અને મને આનંદ છે કે બસો ઉપરાંત આપણા દત્તક લેવાયેલા આવા પેશન્ટ છે જેમને કોઈને કોઈ નિક્ષ મિત્ર દ્વારા આવી કીટ અપાઈ રહેલ છે મહાનગરપાલિકાના અધિકારી કર્મચારીઓએ પણ સંયુક્ત રીતે અડત્રીસ પેશન્ટને દત્તક લીધા છે આપણા શહેરના અગ્રણીમાં શેઠ શ્રી ગિરીશભાઈ દ્વારા પણ ત્રેવીસ પેશન્ટ દત્તક લેવામાં આવ્યા છે આ ઉપરાંત રોટરી ક્લબ દ્વારા પણ પચીસ પેશન્ટ દત્તક લેવામાં આવ્યા છે આ રીતે અનેક સામાજિક સંસ્થાઓ અને વ્યક્તિઓ દ્વારા આવા પેશન્ટને દત્તક લઈને દર મહિને પોષણયુક્ત કીટ એમને મળી રહે તે માટે કાર્યવાહી કરવામાં આવે છે તો હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ ખાસ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર